મેથ્સ ચેપ્ટર 1 કેરી વિડીયો 5માં આપણે જોઈશું. મેં તમને કહ્યું હતું કે મેં PDF મોકલાવી છે, એની અંદરથી તમે પાઠ વાંચીને તૈયાર રાખજો. આ પાઠ વાર્તા જેવો જ હતો, એ તમે વાંચ્યો હશે. હવે આમાંથી આપણે કેટલાક પૂછી શકાય પરીક્ષામાં એવા પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, આપણા દેશનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો એનું નામ છે કેરી. હવે ચોપડીમાં એક હાઇકુ આપેલું છે. હાઇકુ એટલે ગુજરાતીમાં એક નાનું કાવ્ય જેવું હોય છે. એમાં પહેલી અરોડમાં 5 અક્ષર હોય, છેલ્લી અરોડમાં 5 અક્ષર હોય અને વચ્ચેની અરોડમાં 7 અક્ષર હોય. કુલ 17 અક્ષરથી 3 પંક્તિઓની જે રચના બને એને હાઇકુ કહેવાય. આ ગુજરાતીમાં આવે છે, પણ આપણી પાઠ્યપુસ્તકમાં અરે ચેપ્ટરમાં આપેલું છે, એટલે આપણે એની ખાલી પ્રશ્નની વિશે ચર્ચા કરી કે ભાઈ હાઇકુનું બંધારણ કેવું. તો પહેલામાં 5, વચ્ચે 7 અક્ષર અને પછી 5 અક્ષર, આ એનું બંધારણ થયું. હવે કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? તો એને આપણે કહીશું આમ્ર. ગુજરાતનું કયું સ્થળ કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે? તો ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાનો તળાળા તાલુકો અત્યારે વિશ્વ પ્રસિદ્ધ છે. કેસર કેરીની રાજધાની કઈ? તો તળાળા ગીર. કઈ ઋતુમાં આંબા પર મોર આવે? મોર એટલે ફૂલ, નાના નાના ફૂલ આવે એને મોર કહેવાય. તો વસંત ઋતુમાં. ભારત એક વર્ષમાં કેટલા ટન કેરીનું ઉત્પાદન કરે છે? તો 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય? કે ભાઈ 1 ટન એટલે 1,000 કિલોગ્રામ થાય. ભારતના કયા રાજ્યમાં કેરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે? તો ઉત્તર પ્રદેશ છે. સૌથી મોટી કેરી કયા દેશમાં રજૂ થઈ? તો ફિલિપાઈન્સ. સૌથી મોટી કેરીનું વજન કેટલું છે? 3.435 કિગ્રા. આ જે સૌથી મોટી કેરી હતી એનું માપ કેટલું થાય? તો એની લંબાઈ છે 30.48 સેમી, એટલે કે 12 ઇંચ. એનું પરિઘ છે 49.53 સેમી, એટલે કે 19.5 ઇંચ. પહોળાઈ છે 17.78 સેમી, એટલે કે 7 ઇંચ. કેરીની જાત જણાવો. અત્યારે ઉનાળાની સિઝનમાં તમે ઘણી બધી કેરી ખાધી હશે, કારણ કે કેરી ખાવાની મજા ઉનાળામાં જ હોય. એમાં અલગ અલગ પ્રકારની મમ્મી કેરી લાવતી હશે. તો એ કેરીની જાત કઈ કઈ છે? તો હાફૂસ, કેસર, તોતાપુરી, લંગડો, દશેરી અને બદામ કેરી આવે છે. કેવા પ્રકારના આંબામાંથી વધારે કેરી આવે? તો કલમ કરેલા. કલમ કરવી અને સીધો આપણે આંબો ઉગાડવો, એ બેમાં બહુ ફરક હોય છે. જે તમે આગળના ધોરણમાં ભણશો, કલમ કરવી એટલે શું? વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને ક્યાં પહોંચાડવામાં આવે છે? તો જે ખેડૂતો બજારમાં જે કેરી તૈયાર થાય બજારમાં, ખેતીવાડી ઉત્પન્ન બજારમાં લઈ જાય. ઉત્પન્ન બજાર સમિતિ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તેને આપણે માર્કેટ યાર્ડ કહીએ છીએ. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન સેના દ્વારા થાય છે? તો ટ્રક અને હવાઈ જહાજ. કેવી રીતે પકવેલી કેરી આપણા સ્વાસ્થ્ય માટે સારી છે? તો ઓર્ગેનિક પદ્ધતિથી, જે એની અંદર કોઈ કેમિકલ આવતું નથી. કેરીનો રસ બીજા કયા નામે ઓળખાય છે? મેંગો પલ્પ. આ થયા આ ચેપ્ટરમાંથી કેરીને લગતા જે કંઈ ક્વેશ્ચન આન્સર, જે પરીક્ષામાં 1 કે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય, એ આપણે જોયા. હવે આના આધારિત કેરીના ચેપ્ટરમાંથી કેરી આધારિત કેટલાક દાખલા આવશે જેમાં ગુણાકારની જરૂર પડશે, એની પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.